विद्यार्थी मित्रों गुड मॉर्निंग बधाने हवे धोरण 5 आंकड़ाशास्त्र प्रकरण 5 विभाग बराबर जेमा नौ मुद्दो लईए सीमा तावा अने सीमा खर्च कई रीते शोधी शकाय तो सौथी पहला कई आम दाते एटले के आवक कोने कहेवाय के भाई कोई पण वस्तुना एक्स एकमो वेचो तो तेनाथी के आवक थाय के आमदानी है आवक એટલે આમદાની એટલે આ આર એટલે રેવેન્યુ એટલે આવક મને દર્શાવે છે અને સૂત્ર છે આર બરાબર એક્સ ઇનટુ પી એટલે કે જે માલ હોય એને કિંમત સાથે ગુણતા આપણને મળશે આ રેવેન્યુ આવક તો આમદાની વિધેયનું એક્સ સાપેક્ષ સૂત્ર એટલે કે કેલ્ક્યુલેટર એના દ્વારા સીમા આમદાની મેળવી શકાય તો સીમા આમદાની બરાબર સિમ્પલ આ છે અને dr છે પણ dx એ આવો છે અને એ જ રીતે ખર્ચનો વિધેય x સાપેક્ષ નીકળે કહેવાતી આપણને સીમાંત ખર્ચ મળી શકે અને સીમાંત ખર્ચ બરાબર dc / dx c એટલે કોસ્ટ કોસ્ટ એટલે ખર્ચ વોટ એવર dc / dx તમારો સીમાંત ખર્ચ શોધો મળી જાય બરાબર છે હવે પ્રથમ વિકલન શોધવાનું છે જોઈએ પહેલું વિકલન શોધવાનું છે સીમાંત ખર્ચ સીમાંત આવક કાઢી લેવાનું છે પહેલું વિકલન શોધવાનું છે અને એમાં એક્સ ની જે કિંમત તમને આપી હોય દાખલો એ તમારે લખવાની રહેશે પછી હવે સ્ટાર્ટ કરી ઉદાહરણ નંબર 27 બીજા ની આપણે લીધે પી બરાબર એક તો 150 પર એક્સ ચાલે છે અને બીજા ની માંગ એટલે એક્સ બરાબર છે નિર્માણ ઓફ એક્સ 3 છે તો સીમા લાભકારી શોધીને તેનો અર્થ ગણન કરો તો મિત્રો બરાબર માંગ લીધે પી બરાબર 150 સુધી ચાલે છે ઓલરાઈટ એના માટે સૌથી પહેલા આપણે આર મેળવીશું આર બરાબર એક્સ ઇન્ટુ પી બરાબર
એમાં p બરાબર કેટલા કે 30 હોય જ્યારે સિગ્મા બરાબર 20 હોય p બરાબર 30 છે એટલે સીધી વાત છે આ x નું સ્વરૂપ છે એમાં મૂકી દો તો તમારે x બરાબર 50 હોય p ના છેદમાં કે x બરાબર 50 હોય p પ્રાઇસ આપણે 30 ના છેદમાં કે 50 વડે 30 એટલે 20 ના છેદમાં કે એટલે x બરાબર આપણને મળશે 10 હવે x બરાબર 10 કિંમત મળી ગઈ એ તમારે આ dr / dx નું સ્વરૂપ આવું છે એની અંદર મૂકવાનું રહેશે સીમાંતર રૂપિયા 506 છે એમ તમે મૂકી શકો.